नमस्कार, प्राइम इंडिया टॉप 10 में आपनुं स्वागत छे। राजकोट शहेरनुं नाम हवे मात्र भारत देशमां ज नहीं परंतु समग्र विश्वमां प्रस्थापित थई रह्युं छे। त्यारे वधु एक किस्सो सामे आव्यो छे, जेमां राजकोटना 10 वर्षना जागृत देत्रोजाए भारत देशनुं नाम यूरोपमां फॉर्म्युला कॉट रेसिंगमां रोशन कर्युं छे। मूल मोरबीमां जन्मेलो ने हाल राजकोटमां रहेता जागृत फॉर्म्युला कॉट रेसिंगमां 120 स्पीडे कार चलावे छे अने वर्षना 42 अठवाडिया रेसिंग सर्किट पर ज रहे छे। स्वदेशी वैक्सीन उत्पादक भारत बायोटेके कोविक्सिन ना त्रीजा अने अंतिम तबक्कानी ट्रायल पूर्ण करी छे। साथे ज कंपनी द्वारा त्रीजा तबक्काना परिणामों सत्तावार रीते जाहिर करवामां आव्या छे। एवुं कहेवामां आव्युं छे कि कोविक्सिन गंभीर दर्दीओ अने डेल्टा वोरियंटना दर्दीओ पर असरकारक होवानुं जाणवा मळ्युं छे। आजे सवारे 6-8 वाग्या दरमियान नवसारी चिखलीमां 1 मिमी, ज्यारे छेल्ला 24 कलाकमां उत्तर गुजरातना मेहसाणाना सतलासणा तालुकामां 3 मिलीमीटर तथा नर्मदा जिल्लाना तिलकवाड़ामां 2 मिलीमीटर वरसाद खाबक्यो हतो। बीजी तरफ अमदावाद सहित राज्यना मोटा भागना विस्तारोमां वरसादे विराम लीधो छे। कोरोनानी बीजी लहેરના અંત સાથે જીવન પાઠે ચડી ગયું છે। રાજ્યમાં મંદિરો પણ અનલોક થયા છે। કોરોનાના કેસો ઓછા થવાની સાથે જ મંદિરમાં ભક્તોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। સોમનાથ મંદિરમાં આ દિવસો દરમિયાન 1.5 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। અંબાજીમાં 2.5 લાખ, જ્યારે પાવાગઢ અને દ્વારકામાં 2.5 લાખ ભક્તો ભગવાનના શરણે પહોંચ્યા હતા। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના 100% લોકોને રસીકરણમાં પહેલો ડોઝ અપાઈ ગયો છે। જૂન અંત સુધીમાં દીવ અને દમણે આ સિદ્ધિ હાંસલ કરી છે અને હવે બીજા ડોઝ પર ભાર મુકાઈ રહ્યો છે। રસીકરણમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થાય છે। માઇગ્રન્ટ વર્કર્સનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ સ્ટેશનેથી ઉપરથી કે પસાર થતી 200થી વધુ મેલ એક્સપ્રેસ ટ્રેનો હાલ 50% જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે। 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90%થી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે। જો કે મેમો, ડેમો અને લોકલ ટ્રેનો ક્યારથી શરૂ કરવી તે અંગે રેલવેએ અંતિમ નિર્ણય લીધો નથી। કોરોનાના લીધે છેલ્લા 1.5 વર્ષમાં ટ્રાવેલ્સ બિઝનેસ ઠપ થઈ જવાના લીધે અમદાવાદમાં 5,000થી 2,000 ટેક્સી મેક્સી ચાલકોએ પોતાની કોમર્શિયલ કાર ખાનગી વાહનોમાં ટ્રાન્સફર કરી છે। ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશને કહ્યું કે વાહનના ઇન્સ્યોરન્સ, ટેક્સ અને પાર્સિંગના ખર્ચને પહોંચી નહીં વળતા સમગ્ર રાજ્યમાં 50,000થી 20,000 કોમર્શિયલ કાર ખાનગી વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે। શહેરમાં શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર, એટલે કે ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી જાય છે। આ સ્થિતિમાં શહેરની હવાને શુદ્ધ કરવા માટે મ્યુનિસિપલે કેન્દ્ર તરફથી 91 કરોડની ગ્રાન્ટ મળી છે। હવા શુદ્ધિ માટે 6 પ્રકારની કામગીરી થશે। મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે હવાની શુદ્ધતા માટે જનરલ ગ્રાન્ટ પેટે રૂપિયા 84.34 કરોડ મળ્યા છે। કોરોના કાળના 13 મહિનામાં ગુજરાતમાં 8.62 લાખ પીએફ ધારકો વધ્યા છે। બીજી લહેર વચ્ચે પણ એપ્રિલમાં 1 લાખથી વધુ સભ્યો જોડાયા છે। બીજી તરફ છેલ્લા 1.5 વર્ષમાં 126 કંપનીઓએ દેવાળું ફૂંક્યું છે। 63 કંપનીઓની હરાજીના આદેશ પણ આપવામાં આવ્યા છે। 3 વર્ષમાં 248 કંપનીઓ દેવાળિયા જાહેર થઈ છે। સૌથી વધુ કંપનીઓ MSME સેક્ટરની છે। કેન્દ્ર સરકારનું કહેવું છે કે અર્થતંત્રને વેગ આપવા માટે અનેક પગલાં ભરવામાં આવેલા છે અને તેના સારા પરિણામો પણ મળવા લાગ્યા છે। ભારતે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 95 અબજ ડોલરથી અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ નોંધાવી છે।